असलाम वालेकुम बाळको, આપણે ધોરણ 4 માં આપણે સ્વાધ્યાય પોથીમાં રિવિઝન કરીએ છીએ, બરાબર છે? તો અગાઉ આપણે 13 થી 15 સુધી શીખી ગયા, હવે આપણે આગળ 16 માં પેજથી શીખીશું. તો જુઓ, અહીંયા આપણને આપણે વાંચન કરીશું. તો જુઓ શું લખેલું છે કે ટીચર. હવે ટીચર શું કહે છે કે આઈ ટીચ સ્ટુડન્ટ્સ, હું શિક્ષક, હું વિદ્યાર્થીઓને ભણાવું છું. પછી જુઓ પોસ્ટમેન, તો આઈ ડિલિવર લેટર, હું ટપાલી, હું પત્રો પહોંચાડું છું. પોલીસમેન, આઈ કેચ થીવ્સ, એટલે કે પોલીસ શું કહે છે કે હું ચોરને પકડું છું. પછી ડ્રાઈવર શું કહે છે કે આઈ ડ્રાઈવ એ બસ, હું બસ ચલાવું છું. પછી પાયલોટ, તો આઈ ફ્લાય એન એરોપ્લેન, હું વિમાન ચલાવું છું. પછી ડૉક્ટર શું કહે છે કે આઈ ગીવ મેડિસિન ટુ ધ સીક પીપલ, હું માંદા માણસોને દવા આપું છું. પછી શું કહે છે નર્સ છે, તો નર્સ શું કહે છે કે આઈ લુક આફ્ટર ધ સીક પીપલ, હું માંદા માણસોનું ધ્યાન રાખું છું. પછી ફાર્મર શું કહે છે કે આઈ પ્લાવ ધ ફિલ્ડ, એટલે કે હું ખેતર ખેડું છું. પછી બાર્બર, તો બાર્બર શું કહે છે કે આઈ કટ હેર, હું વાળ કાપું છું. પછી ટેલર, તો ટેલર શું કહે છે કે આઈ સ્ટીચ ક્લોથ્સ, હું કપડાં સીવું છું. પછી કોબલર, તો કોબલર શું કહે છે કે આઈ મેન્ડ શૂઝ, હું પગરખા સમા કરું છું. પછી જુઓ પોર્ટર, તો આઈ મેક પોર્ટ્સ, હું માટલા બનાવું છું. પછી કારપેન્ટર, તો આઈ મેક ફર્નિચર, હું ફર્નિચર બનાવું છું. પછી જુઓ શું છે મેસન, તો આઈ લે બ્રિક્સ, એટલે કે હું ઈંટો ગોઠવું છું. તો જુઓ તમે અહીંયા જોયું કે અલગ અલગ વ્યવસાયકાર છે, એમણે પોતપોતાના વ્યવસાય પ્રમાણે તેમનું કામ કીધું છે કે હું કપડાં સીવું છું, કે હું માટલા બનાવું છું, કે હું ફર્નિચર બનાવું છું, બરાબર છે? એ રીતના તેમણે તેમના વ્યવસાય પ્રમાણે આપણને કીધું છે. તો જુઓ અહીંયા આપણે વાક્યો વાંચવાના છે. તો શું છે કે વાક્યો વાંચો અને લખો. તો આઈ એમ અ ફાર્મર, આઈ પ્લાવ ધ ફિલ્ડ, એટલે કે હું ખેડું છું અને હું ખેતર ખેડું છું. પછી આઈ એમ અ ટેલર, આઈ સ્ટીચ ક્લોથ, એટલે કે હું ટેલર છું, હું દરજી છું ને હું કપડાં સીવું છું. પછી આઈ એમ અ કારપેન્ટર, આઈ મેક ફર્નિચર, હું સુથાર છું અને હું ફર્નિચર બનાવું છું. પછી આઈ એમ અ ડૉક્ટર, આઈ ગીવ મેડિસિન ટુ ધ સીક પીપલ, હું ડૉક્ટર છું અને હું બીમાર માણસને દવા આપું છું. આઈ એમ અ ટીચર, આઈ ટીચ સ્ટુડન્ટ્સ, હું શિક્ષક છું અને હું વિદ્યાર્થીઓને ભણાવું છું. આઈ એમ અ કોબલર, આઈ મેન્ડ શૂઝ, એટલે કે હું મોચી છું, હું પગરખા સમા કરું છું. આઈ એમ અ પોસ્ટમેન, આઈ ડિલિવર લેટર, એટલે કે હું ટપાલી છું અને હું પત્રો પહોંચાડું છું. આઈ એમ અ મેસન, આઈ લે બ્રિક્સ, એટલે કે હું કડ્યો છું અને હું એકની ઉપર એક દિવાલ પર એકની ઉપર એક હું ઈંટો ગોઠવું છું, એટલે કે દિવાલ ચણું છું. આઈ એમ અ પોલીસમેન, આઈ કેચ થીવ્સ, એટલે કે હું પોલીસ છું અને હું ચોરને પકડું છું. પછી આઈ એમ અ નર્સ, આઈ લુક આફ્ટર ધ સીક પીપલ, એટલે કે હું નર્સ છું અને હું બીમાર માણસને જોઉં છું, સાજા કરું છું, બરાબર છે? એનું ધ્યાન રાખે છે. આઈ એમ અ ડ્રાઈવર, આઈ ડ્રાઈવ એ બસ, હું ડ્રાઈવર છું અને હું બસ ચલાવું છું. આઈ એમ અ બાર્બર, આઈ કટ હેર, એટલે કે હું બાર્બર છું, એટલે કે હજામ છું અને હું વાળ કાપું છું. પછી આઈ એમ અ પોર્ટર, આઈ મેક પોર્ટ્સ, એટલે કે હું કુંભાર છું અને હું માટલા બનાવું છું. આઈ એમ અ પાયલોટ, આઈ ફ્લાય એન એરોપ્લેન, એટલે કે હું પાયલોટ છું અને હું એરોપ્લેન ઉડાવું છું, બરાબર છે? તો આ તમારે વાંચવાનું છે. પછી જુઓ આગળ પેજ નંબર 18. તો વાક્યો વાંચો, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વ્યવસાયકોના નામ લખો. તો જુઓ બોક્સમાં શું આપેલું છે, ટીચર છે, પોસ્ટમેન છે, પોલીસમેન, ફાર્મર, ડૉક્ટર, ટેલર, બાર્બર, કારપેન્ટર, કોબલર, પોર્ટર, પાયલોટ, નર્સ, ડ્રાઈવર અને મેસન, બરાબર? આ રીતના આપણને નામ આપેલા છે. હવે આપણે એનું વ્યવસાય જોઈશું કે શું ધંધો કરે છે, એના પરથી આપણે તેનું નામ લખવાનું છે. કે ધારો કે હું કપડાં સીવું છું, તો કપડાં કોણ સીવે, તો દરજી સીવે, તો એ રીતના આપણે લખવાનું છે. તો જુઓ
અહીં શું લખ્યું છે કે આઈ પ્લાવ ધ ફિલ્ડ, એટલે કે હું ખેતર ખેડું છું. તો ખેતર કોણ ખેડે? તો ખેતર ફાર્મર ખેડે, ખેડૂત, બરાબર છે. તો આપણે શું લખીશું? ફાર્મર. પછી આઈ ટીચ સ્ટુડન્ટ્સ, હું વિદ્યાર્થીઓને ભણાવું છું. તો કોણ ભણાવે? ટીચર. પછી આઈ કટ હેર, તો વાળ કોણ કાપે? તો બાર્બર. પછી આઈ ડિલિવર લેટર, હું પત્રો પહોંચાડું છું. તો કોણ પહોંચાડે? પોસ્ટમેન. પછી આઈ મેક સ્પોર્ટ્સ, એટલે કે હું માટલા બનાવું છું. તો કોણ બનાવે? પોર્ટર બનાવે. પછી આઈ ફ્લાય એન એરોપ્લેન, તો વિમાન કોણ ઉડાવે? તો પાયલોટ. પછી આઈ સ્ટીચ ક્લોથ, એટલે કે હું કપડાં સીવું છું. તો કોણ? ટેલર. આઈ લુક આફ્ટર ધ સિક પીપલ, હું બીમાર માણસને જોઉં છું. તો બીમાર માણસને કોણ જોવે? તો અહીંયા આપણે શું લખવાનું છે? નર્સ લખવાનું છે. અહીંયા ભૂલ થઈ હતી જે વખત આપણે વિડીયોમાં મેં તમને કીધું હતું કે આ સુધારવાનું છે, બરાબર છે. અહીંયા શું આવશે? નર્સ આવશે. આઈ લે બ્રિક્સ, એટલે કે હું એક ઈંટ ગોઠવું છું. તો કોણ ગોઠવે? કડીઓ. તો શું આવશે? મેસન. પછી આઈ ડ્રાઈવ એ બસ, તો ડ્રાઈવર. પછી આઈ કેચ થીવ્સ, હું ચોર પકડું છું. તો કોણ? પોલીસમેન. પછી આઈ મેન્ડ શૂઝ, એટલે કે હું પગરખા સમા કરું છું. તો કોણ? મોચી, કોબલર, બરાબર છે. પછી આઈ ગીવ મેડિસિન ટુ ધ સિક પીપલ, તો અહીંયા આપણે શું લખવાનું છે? ડૉક્ટર લખવાનું છે. શું લખવાનું છે? ડૉક્ટર. જ્યાં ઉપર આપણે ડૉક્ટર લખ્યું છે ત્યાં આપણે નર્સ લખીશું, અને નર્સ લખ્યું છે ત્યાં આપણે ડૉક્ટર લખીશું, એ ભૂલ થઈ છે, બરાબર છે. પછી જુઓ, આઈ મેક ફર્નિચર, હું ફર્નિચર બનાવું છું. તો કોણ? કાર્પેન્ટર. પછી જુઓ અહીંયા હુ એન્ડ વોટ, તો હુ એટલે કોણ. શું થશે? હુ એટલે કોણ, કોઈપણ વ્યક્તિ વિશે માહિતી મેળવવા માટે હુથી પ્રશ્ન પૂછાય છે. હુ ઇઝ સી, તે કોણ છે? હુ ઇઝ હી, તે કોણ છે? એ રીતના આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. પછી વોટ, વોટનો મતલબ પણ શું થાય? શું. તો કોઈપણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછાય છે, કે વોટ ઇઝ સી, વોટ ઇઝ હી, બરાબર છે. તે શું કરી રહ્યા છે, કે તે શું છે, એ રીતના આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. તો જુઓ અહીંયા આપણને ઉદાહરણ બતાવ્યું છે કે હુ ઇઝ હી, તેઓ કોણ છે? તો હી ઇઝ કિશોરભાઈ, તેઓ કિશોરભાઈ છે. પછી વોટ ઇઝ કિશોરભાઈ, કિશોરભાઈ શું છે? તો કિશોરભાઈ ઇઝ એ ફાર્મર, તે ખેડૂત છે. પછી હુ ઇઝ સી, તેઓ કોણ છે? તો સી ઇઝ એ તરલાબેન, તેઓ તરલાબેન છે. પછી વોટ ઇઝ તરલાબેન, તો તરલાબેન શું છે? તો તરલાબેન ઇઝ એ ટીચર, તે કોણ છે? શિક્ષક છે, બરાબર છે. તો આ રીતના શીખવાનું છે. તો જુઓ પેજ નંબર 16 થી પેજ નંબર 18 સુધી તમારે શું કરવાનું છે? વાંચન કરવાનું છે. તો તમે આનું કમ્પ્લીટ વાંચન કરશો, પરીક્ષામાં તમને આમાંથી પૂછાશે, બરાબર છે. તો આપણને પરીક્ષામાં લખતા આવડે એટલા માટે હું તમને ફરીથી રિવિઝન કરાવું છું, અને હું તમને વાંચન કરવા માટે આપું છું, બરાબર છે. આપણે લખવાનું નથી, વાંચન કરવાનું છે. જે લખવા જેવું હશે એ હું તમને લખવા પણ આપીશ, પણ આનું તમારે વાંચન કરવાનું છે. એટલે ધ્યાનથી અને સારી રીતે તમારે વાંચન કરવાનું છે.